મિત્રો, તમે ભીડમાં ફસાઈ જાઓ તો ભીડમાંથી બહાર નીકળવાના ઉપાયો અહીંયા આપ્યા છે તમને. તો પહેલો ઉપાય છે, જો તમે ભીડમાં ફસાઈ જાઓ તો બોક્સરની જેમ છાતી આગળ હાથને બાંધી દેવા, આગળની તરફ બંને બાજુ હાથને ફોલ્ડ કરી દેવાના, આપણે કહીએ ને એવી રીતે. નાસભાગથી એક દેશની વાત છે, સિયોલમાં હેલોવીન પાર્ટીમાં નાસભાગ થઈ તો 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. એટલા માટે આ એક જાણકારી છે કે ભીડમાં ફસાઈ જતાં શું કરશો, કે ભીડનો મુકાબલો કરવાનો પ્રયાસ ન કરતા, ભીડથી વિપરીત દિશામાં જવાનો પ્રયાસ પણ ન કરો. બેલેન્સ બનાવીને ચાલો. તમારા હાથને એક બોક્સરની જેમ બાંધી લો જેથી આગળથી અંતર જાળવી શકો અને શ્વાસ આવતો રહે. અને ધારો કે આપણે પડી જઈએ ભીડમાં ચાલતા ચાલતા, તો શું કરવાનું? ભીડમાં ચાલવામાં જો આપણે પડી જઈએ તો શું કરવાનું? તો ડાબી બાજુ વળીને સૂઈ જવાનું, તેથી હૃદય અને ફેફસા છે એ સુરક્ષિત રહે. જો તમે છાતી કે પીઠ તરફ સૂઈ જશો તો બીજા લોકોના વજનથી છાતી દબાઈ જશે અને શ્વાસ લેવામાં તકલીફ પડશે. તેથી પડી જઈએ તો ડાબી બાજુ સૂઈ જવાનું. પછી કોઈ પાછળ ભીડમાં રહી ગયું હોય તો શું કરી શકો? કે મિત્ર કે પરિવારજનો સાથે તમે ફરવા ગયા હોય ને કોઈ પાછળ જતું રહી ગયું હોય ને તમે આગળ જતા રહ્યા હોય તો ભીડમાં એને શોધો. કેવી રીતે? તો તાત્કાલિક મિત્રો કે પરિજનોને શોધવા કે મદદ કરવા માટે જોર જોરથી બૂમો ન પાડશો. આવી જગ્યાઓ ઓક્સિજન ઓછો હોય છે. મોબાઈલ ફોન વગેરે પડી જતાં તેને ઉપાડવા પ્રયાસ ન કરશો, કેમ કે એકવાર ઉઠાવવામાં નમશો તો પાછા ઊભા નહીં થઈ શકો. શું આ પ્રકારની ભીડમાંથી નીકળી શકાય? એટલે વચ્ચે ફસાઈ ગયા હોય ને બહાર નીકળવું હોય તો શું કરવાનું? ભીડમાંથી નીકળવા માટે વિપરીત દિશામાં ક્યારેય ન જવું. જો ભીડ જતી હોય ને એ દિશામાં જ જાઓ, એનાથી વિપરીત દિશામાં નહીં. આ રીતે ચાલીને ધીમે ધીમે ભીડના કિનારે પહોંચવા પ્રયત્ન કરવો. તો મિત્રો, આવી બધી ઘટનાથી બચવા માટેના બધાય ઉપાયો છે કે તમે કેવી રીતે